તમારું હાર્દિક સ્વાગત છે તમારી પોતાની ચેનલ જીએસસીબી ગુરુજી અથવા તો જીએસસીબી સપોર્ટ। જો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશનને ઓન કરી દો, જેથી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। ઘણા વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરી કે તમે ધોરણ 10 અને ધોરણ 12માં ગ્રેસિંગ અંગે એક ખાસ વિડીયો બનાવો અને તારીખ ક્યારે આવશે એ બી જણાવો અને કેટલા વિષયમાં ગ્રેસિંગ મળે છે એ બી જણાવો। તો આજે તમારી કોમેન્ટ જોઈને લાગ્યું કે વિડીયો બનાવવા જેવો છે, તો આજે તમને જણાવીશ કે ગ્રેસિંગ કેટલું મળશે અને રિઝલ્ટની તારીખ કઈ હશે। તો ધોરણ 10 અને ધોરણ 12માં ગ્રેસિંગ કઈ રીતે હોય છે તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે તમારે કેટલા વિષય છે, 6 વિષય છે, 1, 2, 3, 4, 5 અને 6 વિષય છે। ધારો કે એમાં તમારે પહેલા વિષયમાં ધારો કે 30 માર્ક્સ આવ્યા છે, ધારો કે ધોરણ 10નું છે, તો તમારે ધોરણ 10માં 80 કેટલા માર્ક્સનું પેપર હોય, 80 માર્ક્સનું પેપર હોય, 80માંથી કેટલા તમારે લાવવાના હોય, 80માંથી માત્ર 27 માર્ક્સ લાવવાના હોય છે ધોરણ 10માં। તો તમારે ધારો કે પહેલા વિષયમાં કેટલા છે, પહેલા વિષયમાં 25 છે, બીજા વિષયમાં 65 છે, ત્રીજા વિષયમાં 80 છે, ચોથા વિષયમાં ધારો કે માત્ર ને માત્ર 22 છે, પાંચમા વિષયમાં 81 છે અને છઠ્ઠા વિષયમાં તમારે ધારો કે કેટલા છે, ધારો કે 26 છે। તો આપણે જોઈએ તો આ રિઝલ્ટ હોય, ધારો કે તો આ વ્યક્તિ ટોટલ 3 વિષયમાં ફેલ છે, એક 25વાળા આમાં 27 માર્ક્સ લાવવાના હોય છે, એક બીજા કેમાં છે, એક આમાં ફેલ છે 22વાળામાં અને એક આમાં ફેલ છે 26વાળામાં। તો બોર્ડ શું કરશે, ધારો કે તો બોર્ડ આ રીતે કરશે, આમાં કેટલા માર્ક્સનું ઘટે છે, 3 માર્ક ઘટે છે, તો આમાં 3 ઉમેરશે, 25 ને 2 જ ઉમેરશે ખાલી, એટલે 27 થઈ જશે, 25 ને 2 27। આમાં કેટલા ઘટે છે, આમાં સ્ટાર કરીને 1 મૂકી દેશે માર્ક્સ અને આમાં સ્ટાર કરીને 22 23 24 25 26 ને 27 આમાં સ્ટાર કરીને 5 માર્ક્સ મૂકી દેશે। તો 5 + 2 + 1 એવી રીતે 5 ને 2 5 ને 2 7 ને 1 8 માર્ક્સનું ગ્રેસિંગ મળશે। પણ અગત્યનો પ્રશ્ન એ છે કે આ ટોટલમાં આ જે 8 માર્ક્સ થયા એ ગણવામાં આવતા નથી, ટોટલમાં આ બ્લેકથી લખેલ છે એનો જ સરવાળો ગણવામાં આવે છે, ગ્રેસિંગનો સરવાળો ગણવામાં આવતો નથી, એ ખાસ ધ્યાન રાખવાનું। અને તમારે બોર્ડમાં ટોટલ 3 વિષયમાં ગ્રેસિંગ મળી શકે છે અને મેક્સિમમ 5 થી 10 માર્ક્સનું તમારે ગ્રેસિંગ મળવા પાત્ર હોય છે। તો તમારે ધોરણ 10માં મેક્સિમમ 5 થી 10 માર્ક્સનું ગ્રેસિંગ મળી જશે અને ટોટલ 3 વિષયમાં વધુમાં વધુ ગ્રેસ મળશે અને તમારે માત્ર ને માત્ર 80માંથી 27 માર્ક્સ લાવવાના હોય છે અને ધોરણ 12માં 100માંથી 33 માર્ક્સ એટલે પાસ। તમને વિડીયો કેવો લાગ્યો એ ખાસ જણાવજો અને આમને તો તમે ઓળખતા જ હશો કોણ છો એ કોમેન્ટમાં ખાસ જણાવજો। ગુજરાત એજ્યુકેશન મિનિસ્ટર શ્રી જીતુભાઈ વાઘાણી।